હવે આપણે જોઈએ ચોથી વાત. આપણો જે આ પાર્ટ ટુ જે છે એમાં યુનિટ ફોર રીડ ટુ યોગ ફોર હેલ્થનું આપણે ફર્સ્ટ પાર્ટમાં જે ચર્ચા કરી, હવે આપણે એનું પાર્ટ ટુ છે એટલે આ પાર્ટને આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું. પાર્ટ ટુમાં ચોથી વાત આપણે જો કરીએ તો તે છે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ઇન અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફ્રોમ ઓન ધ ગ્રાઉન્ડ અને રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. જો ચોથી વાત અહીંયા કરી છે, તમને ખૂબ સારી રીતે તમે જોઈ શકો છો કે સૂર્ય નમસ્કારની અંદર સંપૂર્ણ રીતે તમને અહીંયા દરેક સ્ટેપ્સ આપેલા છે. જે તો જો કે આપણે ઘણીવાર કરતા જ હોઈએ છીએ કે જમીન પર અથડીઓને ટેકવવાની છે, એક પગ પાછળ લેવાનો છે અને બીજો પગ આગળ રાખવાનો છે, તમારું માથું ઊંચકો અને અંદર તમારે શ્વાસ લેવાનો છે. એનો જે ફાયદો છે, એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન, જે તમારી કરોડની જે સ્પાઇન કરોડ જે છે કરોડરજ્જુ છે એને કસરત આપે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ એટલે કે આપણા હાથ અને કાંડુ છે એના સ્નાયુઓને મજબૂત બનાવે છે. પાંચમી વાત આવે છે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશ અપ પોઝિશન એન્ડ એક્સલ. જો પાંચમી વાત, ફરીવાર આપણે આગળ બંને પગને લઈ જવાના છે, બંને હાથ આગળ અને બંને પગ પાછળ, કારણ કે આગળ રાખ્યો હતો એ પગને આપણે પાછળ લઈ જવાનો છે અને બંને હાથથી શરીરને ટેકો આપવાનો છે અને તમારા શરીરની ઉપર તરફ ખેંચવાનું છે અને તમારા જે બેકવર્ડ જે ભાગ છે એને જમીન તરફ નીચે થોડો ઢાળવાનો છે. હવે બીજી વાત આપણે કરીએ અને એમાં તમે જુઓ તમારા જે કાંડા જે છે, તમારા જે હાથ છે, તમારા બંને હાથ છે, એ બંને હાથ જે છે એની અંદર એ ખૂબ કામ આવે છે. એને બહાર અને શરીરની ઉપર ખેંચવાથી અને ઊંચા રાખો અને શ્વાસને તમારે બહાર કાઢવાનો છે. હવે એનો આપણને ફાયદો શું? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું બ્લડ સર્ક્યુલેશન છે એને ઝડપી બનાવે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, કાંડા અને હાથના મસલ્સ છે એને ખૂબ જ સારી રીતે એ આપણને ફાયદાકારક એટલે કે ખૂબ મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન અને આપણું જે ખભાનું જે તણાવ જે છે, ડોકનો જે તણાવ છે, ગળાનો જે તણાવ છે, ટેન્શન છે એને દૂર કરે છે. આગળ આપણે જોઈએ છઠ્ઠી વાત, લોવર યોર નીઝ. છઠ્ઠી વાત જો આપણે કરીએ તો તમારા જે હવે રિપીટેશન થોડું થોડું થતું જશે, તમારી જે હથેળીઓ જે છે, તમારા જે આપણા જે ઘૂંટણ જે છે, નીઝ છે, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ્સ એટલે કે તમારી હથેળીઓ ને છાતીની બાજુમાં રાખી જમીન પર એને દબાવી રાખવાની છે, જમાવી રાખવાની છે અને એને તમારા ઘૂંટણ સાથે, છાતી સાથે અને કપાળ નીચે નમાવાનું છે. પછી તમારી જે એલ્બો જે છે, એલ્બો જે કોણી જે છે એ કોણીને બેકવર્ડ અપવર્ડ કરવાની એટલે કે તમારી કોણી ઉપરથી તરફ વળેલી હોવી જોઈએ અને અહીં તમારે શ્વાસ રોકી રાખવાનો છે. સ્ટોપ યોર, હોલ્ડ યોર બ્રેથ હિયર, કેમ કે અહીંયા તમારે શ્વાસને રોકવાનો છે. એનો ફાયદો શું છે? સ્ટ્રેન્થન્સ લેગ્સ, લેગ એન્ડ આર્મ્સ મસલ, પગ અને હાથના સ્નાયુઓ મજબૂત કરે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક, તમારા ગળામાં એટલે કે ડોકમાં ખૂબ સારી રીતે અને શોલ્ડર ખભાનું લચીલાપણું એટલે કે ફૂર્તિ મળે છે, એકદમ ફ્રી થાય છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, એક્સરસાઇઝ બેક મસલ્સ, કારણ કે હાથ, ખભા, ડોક અને પીઠના જે સ્નાયુઓ છે એને ખેંચાણ મળે છે, ખેંચાણ આપે છે. અને રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર અને પીઠના સ્નાયુઓને કસરત આપે છે અને ડોક અને ખભાના ટેન્શનથી આપણને રાહત આપે છે. સાતમી વાત છે લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. તમારું જે કમર જે છે, વેસ્ટ છે, એને ઝુકાવવાનું છે અને શરીરના ઉપલા ભાગને ખૂબ ઊંચે ઉઠાવવાનો છે. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, કારણ કે પછી તમે જોજો પહેલા સ્ટેપથી રિપીટ થતું જશે હમણાં ધીમે ધીમે, કારણ કે તમારા હાથ સીધા રાખવાના છે અને ઉપર તરફ જુઓ. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને ધીમેથી તમારે શ્વાસ લેવાનો છે. તો ફાયદા છે સ્ટિમ્યુલસ સર્ક્યુલેશન ટુ એબનોર્મલ એબડોમિનલ ઓર્ગન્સ અને પેટના અવયવોના જે ભ્રમણ છે એને વધારે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક,
તમારી જે પાચન માર્ગ છે એને ખૂબ સારો ચોખ્ખો બનાવે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી ઉપર નીચે તમારા શરીરને ખેંચે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠમાં લચીલાપણું વધારે છે. અને સ્ટેમ્યુલેટ્સ નર્વ એન્ડ સ્પાઇન, અને કરોડરજ્જુ જે છે એમાં તમારી જે ચેતાઓ છે એને ગતિશીલ બનાવે છે. આઠમી વાત છે, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ્સ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. હવે ફરી વખત પાછું રિપીટ રિપીટ થતું જવાનું છે. તમારા જે હિપ્સ જે છે અને બ્રિંગ યોર હેડ, તમારા જે પાછળના જે નિતંબ જે છે એને ઉઠાવવાના છે, અને તમારું જે માથું છે જમીન પર અટકાવવાનું છે. તમારી નજરે તમારી જે આઈઝ જે છે એને, તમારી જે નેવલ જે છે જેને આપણે ડૂટી કહીએ છીએ એ તરફ હોવી જોઈએ, અને તમારી એડીઓ જે છે એ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. This position will exactly look like an inverted V. આ કેવું લાગે છે? એકદમ વી જેવો આકાર થવો જોઈએ. બસ આપણે ઉપરથી આમ નીચે જોઈએ તો વી લાગવું જોઈએ, આ એકદમ વી આકારની દેખાવી જોઈએ. પછી તમારે શું કરવાનું છે? એક્સેલ, અને પછી તમારે શ્વાસને બહાર કાઢવાનો છે. એના ફાયદા છે, સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, અને રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. લોહીનું પરિભ્રમણ વધારે છે, હૃદયને બળ આપે છે, હાથ અને કાંડાના જે સ્નાયુઓ છે એને ખૂબ શક્તિ અને મજબૂત આપે છે અને મજબૂત બનાવે છે. ડોક અને ખભાના તણાવમાંથી તમને રાહત આપે છે. નવમી વાત આવે છે, હવે બધું રિપીટેશન થશે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. જો ચોથા સ્ટેપ જેવું છે, અને એની અંદર તમારે શ્વાસ છે એ અંદર બહાર કરવાનો છે. એક્ઝેટ છે એ ચોથા સ્ટેપ જેવું છે. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, કરોડને કસરત આપે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે. દસમું જે છે એ, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ. જો ત્રીજા સ્ટેપ જેવું જ પોસ્ચર છે, અને બરાબર ત્રીજા જેવું છે એટલે શ્વાસ તમારે બહાર કાઢવાનો છે. એના કારણે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું રુધિરાભિસરણ જે છે એટલે કે તમારું લોહીનું ભ્રમણ છે એ ઝડપી બનાવે છે. ટોન્સ એબડોમાઇનલ ટ્રેક્સ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લેથમિક સિસ્ટમ, એટલે કે પેટના અંગોને કાર્યક્ષમ કરે છે. પીઠ અને પગના સ્નાયુઓને ખૂબ ખેંચીને એમના ખેંચાણ આપે છે, ફ્રી કરે છે. કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે એટલે કે કાર્યરત બનાવે છે, અને તમારી જે લસિકા ગ્રંથિઓના જે સ્ત્રાવ જે છે એને વધારે પડતું જાગ્રત કરે છે, ઉદ્દીપ્ત કરે છે. અગિયારમું જે સ્ટેપ છે, ધીસ સ્ટેપ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેપ એન ઇનહેલ. અગિયારમું સ્ટેપ છે એ આપણું બીજા સ્ટેપ જેવું સ્ટેપ છે, એટલે તમારે શ્વાસ અંદર લેવાનો છે. એમાં બેલેન્સ તમને જાળવે છે, બેલેન્સ એટલે સંતુલન જાળવે છે, ડાયજેશન સિસ્ટમ વધારે છે, એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, હાથ અને કાંડાના જે સ્નાયુઓ છે એમાં એક્સરસાઇઝ આપે છે. ટોન્સ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, અને સ્નાયુઓને કસરત આપે છે, કરોડને કાર્યાન્વિત કરે છે, પીઠ અને નિતંબના લચીલાપણું લાવે છે. છેલ્લું જે છે, ધી સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, અને એક સેટ પહેલાં જ જેવું જ છે, કારણ કે આ છેલ્લો તબક્કો છે અને એ પ્રથમ જેવો જ છે. અહીંયા તમારે યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, અહીંયા તમારે એકદમ ખૂબ સ્વાભાવિક નોર્મલી શ્વાસ લેવાનો છે. અહીંયા પણ સંતુલન જાળવે છે, સ્ટિમ્યુલસ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે તમારા શ્વસન તંત્રને એકદમ ગતિશીલ બનાવે છે, એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ, અને તમારી પીઠ ડોક અને સ્નાયુઓને કસરત આપે છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નમસ્કાર એ સૌથી શ્રેષ્ઠ છે. ખાલી એક જ સૂર્ય નમસ્કારની જે કસરત જે છે એ કરવાથી તમારા સ્નાયુઓ, તમારા આખા શરીરનું જે આખું જે બેલેન્સ છે, ચરબી છે, એમાં ખૂબ ફાયદો થાય છે. બીજી કોઈ કસરત કરવાની જરૂર નથી. તો ચાલો આપણે આજથી જ થોડી એવી શરૂઆત કરીશું કે જે આપણને ખૂબ આપણા શરીર માટે, યોગ ફોર હેલ્થ એટલે આપણા સ્વાસ્થ્ય માટે જે આપણને ફાયદાકારક છે તેને આપણે ખૂબ સારી રીતે કાળજી રાખીને આપણે આપણા જીવનની અંદર ઉતારીશું. અહીંયા આપણો આ યુનિટ છે, સંપૂર્ણ યુનિટ 4, એને આપણે પૂર્ણ કરીએ છીએ. એમના રીડ 1 અને રીડ 2 છે એ આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.